कांकरेज बनासकांठा आरोग्य विभाग नो कोरोना टेस्ट किट कौभांड सामे आव्यु, जेमां सरकारी आरोग्य विभाग में सरकारे मफत कोरोना टेस्ट माटे आपेल कोरोना किट थरा आरोग्य विभागे प्राइवेट लेब ने आपी होवानुं सामे आव्यु हतुं। अने थरानी गुरुकृपा लेबमांथी झड़पाये सरकारी टेस्ट किट तेमज कोरोना टेस्टनी सरकारी किट प्राइवेट लेबमांथी मळी आवता आरोग्य विभागनी कामगीरी पर सवाल उठ्या अने जिल्ला आरोग्य अधिकारीए प्राइवेट लेबमांथी झड़पी सरकारी किटो। अने जिल्लामां एक तरफ कोरोनाना केसो वधी रह्या छे त्यारे बीजी तरफ कोरोना टेस्टनी किटो प्राइवेट लेबमां वेची देवामां आवी रही छे અને જિલ્લા આરોગ્ય અધિકારીએ શરૂ કરી છે તેની તપાસ। સર, ગુરુકૃપાની લેબોરેટરીની અંદર જે આજે તમે જે કેટલા સમયથી કોરોનાના ટેસ્ટ કરવામાં આવે છે અને કેટલા રિપોર્ટો કરો છો રોજના? હવે સાહેબ, આમ તો ટેસ્ટ તો કરતા નથી અમે, પણ ઘણીવાર લોકો માગણીઓ કરતા હોય છે કે સાહેબ તમે કોરોના ટેસ્ટ કરો તો બહુ સારું। એ પ્રમાણે મેં ગવર્મેન્ટમાંથી એક ઓફિસર્સનો કોન્ટેક્ટ કર્યો, એમને ખાલી મને વાપરવા માટે એક બોક્સ આપ્યું હતું ફ્રી ઓફ સેવા માટે, કે તમે ખાલી તમારા નિદાન માટે લોકોને ફ્રી ઓફ કરતા હો તો આ નમૂના પૂરતું આપ્યું હતું। એમાંથી મેં 6 ટેસ્ટ કર્યા હતા અને એમાં કોઈનો ચાર્જ લેવામાં આવ્યો નહોતો। જે એ લોકોએ મારા રિપોર્ટના પૈસા આપ્યા એ મારા રિપોર્ટના અંગત પૈસા આપ્યા, જે હું સીબીસી કાઉન્ટ કરું, મેલેરિયાનો ટેસ્ટ કરું, ટાઇફોઇડનો ટેસ્ટ કરું, સીઆરપી કરું છું એ રીતે। અને ડાયરેક્ટ જો કોઈ કોરોના માટે રિપોર્ટ માટે આવ્યા હશે એન્ટીજન, તો એના માટે મેં એમની જોડેથી કોઈ ચાર્જ લીધો નથી। અને એ લોકોએ મને દાન કર્યું હશે 1,500 કે જે પણ, એ રીતે મેં કદાચ સ્વીકાર્યા હશે તો એ અમે દાનમાં આપી દઈએ કોઈ આજુબાજુ કોઈ બીજી પબ્લિક ગરીબ હોય એને। ગઈકાલે જે આરોગ્ય ખાતાની ટીમ આવી હતી અને આપણા ત્યાંથી કેટલી કીટો મળી આવી હતી? એમાં એક 25 પેકેટ જે આવે એ પેક હતું, એમાંથી 6 ટેસ્ટ મેં કર્યા હતા, 2 ટેસ્ટ તો ખાલી ફેલ હતા, એમાં લેબોરેટરી કરતો શીખવામાં વપરાયા હતા, તો 6 ટેસ્ટ મેં કર્યા હતા। રોજના કેટલા કોરોના ટેસ્ટ થતા હશે આપના ત્યાં? કોરોના સાહેબ હું કરતો નથી, આ પાછલા 15 દિવસથી કીટ મને મળવાથી એ મેં માગણી કરી હતી ડૉક્ટર સાહેબ ગવર્મેન્ટમાંથી કે સાહેબ આવી કોઈ કીટ આવે તો અમને ખાલી રહમ રાહે તે આપજો, એટલે મને આમાં કંઈ ખબર નથી કે ગવર્મેન્ટની કીટ છે ને આપણે ન કરાય, આવી મને કંઈ ખબર નથી, કેમ કે આપણે જાણવા માટે કર્યું અને ફ્રી ઓફ સેવા, દાખલા તરીકે ગવર્મેન્ટ ફ્રી ઓફ કરે છે, હું સેવા માટે જ લાવ્યો હતું જાણવા માટે। એટલે અત્યારે તમે જે કોરોના ટેસ્ટ કરતા હતા એના શું ચાર્જ લેતા હતા? ફ્રી ઓફ, કોઈ ચાર્જ નથી લેવો આમ। જો હવે સાહેબ અમારી માગણી એવી છે કે ગવર્મેન્ટ અમને અહીંયા એપિક સેન્ટર આપે તો હું ફ્રી ઓફ સેવા, ફ્રી ઓફ કોસ્ટ અમે મજૂરી કરી મહેનત કરીને એ સેન્ટર ચલાવીશું અને ગવર્મેન્ટને અમે હિસાબ આપીશું। એ એટલા માટે કે અમારા કાંકરી તાલુકામાં લગભગ 3-4 લાખની પબ્લિકને આ સેવાની બહુ જ જરૂર છે, અહીંયા એવી સેવા મળતી નથી, જો ન મળે તો લેબ ટેકનિશિયનોને તકલીફ પડે, ડૉક્ટરોને પણ તકલીફ પડે, કારણ કે કોરોના છે કે નહીં કેવી રીતના ખબર પડે, કોરોના વગર જો દવા કરે તોય તકલીફ થાય, એટલા માટે આ રીતે અમારે ખોનગીમાં કીટો લાઈન કરવું પડ્યું હતું। કરવા પાછળનો હેતુ એ હતો કે લોકોની બહુ જ માગણી હતી, અમે માગણી પણ કરી છે ગવર્મેન્ટમાં, જો સરકાર અમને એપિક સેન્ટર આપે તો અમે ચલાવીશું। આપનું નામ? રઘુનાથસિંહ રાઠોડ, ગુરુકૃપા પેથોલોજી લેબોરેટરી, થર। માનસી ચૌહાણ, KTV ન્યૂઝ, કાંકરેજ।